साबरकांठा जिल्लाना प्रांतिजना सितवाड़ा पासे आवेल साबरमती नदी में चेक डेम बनावामां आवे ते माटे सितवाड़ा खाते आज 20 वधु गामोना गामजनों आगेवानो अने खेडूतो एकठा थया हता अने सितवाड़ा थी पोयडा खाते चेक डेम बने ते माटे रजूआतो करवामां आवी हती। પ્રાંતિજના સિતવાડા ખાતે ચેકડેમ બનાવવા માટે ગ્રામજનો સહિત ખેડૂતો ગામ આગેવાનો સહિત 20થી વધુ ગામના આગેવાનો ખેડૂતો સિતવાડા ખાતે આવેલ રામજી મંદિર ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં 2016થી ખેડૂતોની માંગ અને સંસદ દીપસિંહ રાઠોડ તથા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને રજૂઆતને લઈને આખરે આ વિસ્તારના લોકો માટે ડેમ મંજૂર થયો છે અને હાલ ડેમ મંજૂર થયા બાદ જગ્યાને લઈને બે જિલ્લાના લોકોમાં ખેંચતાણ ચાલી રહી છે। तो गांधीनगर जिल्लाना देगाम तालुकामां आवेल माधवगढ़मां डेम बनावानी वातने लईने साबरकांठा जिल्लाना खेडूतो अने विविध 20थी पण वधारे गामना ग्रामजनो सितवाड़ा खाते आवेल रामजी मंदिर खाते एकठा थया हता अने साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना सितवाड़ा अने पोयडा वच्चोवच चेकडेम बनावामां आवे ते माटे एक साथे रजूआत करी हती, जेमां सितवाड़ा, ओराण, पोयडा, इंद्राजपुर, बोभा, मजरा, ताजपुर, लीमला, वडवासा, कतपुर, अनवरपुरा, गडकण, सुखड़, સદાના મુવાડા, પુનાદરા, કરોળ સહિત અન્ય ગામના લોકોને સિતવાડા સાબરમતી નદીમાં ચેકડેમ બનશે તો લાભ થશે, ત્યારે માધવગઢ ગામ નીચેની ભાગે આવેલ હોવાથી સદર ગામને જ લાભ થાય તેમ છે, જેથી જો સાબરમતી નદી ઉપર બનાવવામાં આવે આવનાર ચેકડેમ જો સિતવાડા પોયડા વચ્ચોવચ બનાવવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના 60થી પણ વધારે ગામોને તથા ખેડૂતોને આનો લાભ મળશે અને ચેકડેમ આશીર્વાદરૂપ રહેશે અને ખેડૂતોના ખેતરોમાં આવેલ બોરકુવાનું જળસ્ત્રોત ઊંચું આવશે, ત્યારે સિતવાડા ખાતે ભેગા થયેલ વિવિધ ગ્રામજનો, આગેવાનો, ખેડૂતોનો એક જ સૂર જોવા મળ્યો છે અને એક સાથે સિતવાડા પોયડા ગામની વચ્ચોવચ ચેકડેમ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે હાલ તો ચેકડેમ મંજૂર છતાંય બે જિલ્લાના ગામોના લોકોમાં ચેકડેમ બનાવવાના લઈને ખેંચતાણ ચાલી રહી છે, પણ જો સાબરકાંઠા જિલ્લામાં ચેકડેમ બનશે તો 60થી પણ વધારે ગામોને ફાયદો થશે અને તેની સાથે દેગામ તાલુકાના નીચેના ગામોને પણ ફાયદો થશે। જીલરાવળ જેએસટીવી પ્રાંતિજ। અમારે સિતવાડા ગામની બાજુમાં સાબરમતી નદી છે, ત્યાં ઘડી અત્યારે હાલ તો બહુ ઊંડી જતી રહી છે અને અમારે કમસે કમ 50 ગામડા જે છે એમને પાણીની બોરોમાં તકલીફ પડે છે અને જો ચેક ડેમ અહીંયા બનાવવાનો થાય અમારે પોયડા અને સિતવાડાની વચ્ચે તો આ ગામડાઓને પાણીનો ફાયદો થઈ શકે છે। આ રજૂઆતો અમારે મંત્રીશ્રીને કરેલી છે, ધારાસભ્ય સાહેબને કરેલી છે અને બાકી બધાએ ખૂબ મહેંદી મંજૂરીઓ આપેલી છે, પણ હજુ કોઈ એનો નિરાકાર આવતો નથી, એટલા માટે જો જલ્દી આ ચેક ડેમ બને તો અમારા જે આ ખેડૂત ભાઈઓનો બોર છે એમના પાણી સચવાઈ રહે અને અમે ખેતી એનાથી કરી શકીએ। સાબરમતી નદીના કિનારે આવેલું છે, આજુબાજુના 10-15 ગામો વસવાટ છે, નદી 5-7 વર્ષથી સુકાઈ ગઈ છે અને આ ચિતવાડા અને આજુબાજુના ગામડાના લગભગ 400-500 ટ્યુબવેલો બનાવેલા છે, જો આ નદી સુકાઈ જાય અને ચેકડેમ બનાવવા ના આવે તો આ સદર ગામના તમામ ટ્યુબવેલો બંધ થઈ જાય અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થાય એવી પરિસ્થિતિ છે, તો વિનંતીથી આ વિસ્તારમાં એક ચેકડેમ બનાવવા અમારી ભલામણ છે। હજી અમારા સિતવાડા ગામે જે નદી કિનારે સાબરમતી છે ને ત્યાં આજુબાજુ નદી કિનારે લગભગ 40-50 ગામનો ગામ વસવાટ કરે છે અને લગભગ 400-500 ટ્યુબવેલ આવેલા છે અને જો ભવિષ્યમાં જો આ નદીનું સુકાવ થઈ જાય તો ટ્યુબવેલ બંધ થઈ જાય તો અમારા ખેડૂતોની હાલત થોડી ખરાબ થઈ જાય, તો અમારી માગણી ગામમાં હતી એવી છે કે આજુ સાબરમતી સિતવાડાના વચ્ચે એક સારું ચેકડેમ બની જાય એવી અમારી ગામ હતી અને અમારી પેલીએ છે બરાબર, તો માન્ય મંત્રીશ્રીને પણ ભલામણ કરેલી છે અને અગાઉ ધારાસભ્યો અને સંસદસભ્યો પણ ભલામણ અમે લેખિત રજૂઆતો પણ કરેલી છે, સરપંચશ્રીએ પણ અગાઉ આપેલી છે, માન્ય જિલ્લા સદસ્યો પણ આપેલી છે, માગણી કરેલી છે, તો સત્વરે હું જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ જે રજૂઆત કરું છું કે સત્વરે આ ચેકડેમ સિતવાડા પ્રાંતિજ તાલુકાના હદમાં બને એવી અમારી માગણી છે। ગામના સાઈડમાં સાબરમતી નદી છે, પોયડા અને સિતવાડાના વચ્ચેવાળો પહેલો ચેકડેમ હતો એ તૂટી ગયેલો છે, ફરીથી ચેકડેમ બનાવવા 2016થી
અમે ઘણી બધી રજૂઆતો કરી છે. સંસદ સભ્યના 3 લિટર બેડ આપ્યા છે, ધારાસભ્યના 2 લિટર બેડ આપ્યા છે. હવે વારંવાર દોડાદોડ કરીએ છીએ તો આ બાબતનું કોઈ ધ્યાન આપતા નથી. અને બીજું હું તે આજે અમારાથી થોડા નીચાણના ભાગમાં જે ગામ આવેલું છે માધવગઢ, તો આ લોકો લઈ જવાની માગણી છે. તો જો એ જગ્યાએ જો ચેકડેમ થાય તો આ લગભગ 60 ગામ જેવા છે અમારા, એ 60 ગામમાં પાણીની પ્રશ્ન હાલ ઊભો થઈ જાય તેમ છે. અને હજુ જો નહીં ચેકડેમ થાય તો તકલીફમાં મુકાઈ જવાય. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.